brought to you by Techno Spark 20 series smartphones. સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જયારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને, તો એને ચાર ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યો કે હવે પીએમ સાહેબ બોલશે. કેવું આમ અતરું લાગે, આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ હો. આપણા નરેન્દ્રભાઈ એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ પા ડો હોય. આપની સેવા કરતો રહ્યો, એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી, પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને, તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યાં રાજ્યોને, મારા માટે આજે અચરજ છે આણંદનું આ વિરાટ કેસરિયા સાગર. મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. ૨૦૧૪માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો, અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારેય નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે, ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આપણું હિન્દુસ્તાન
વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે, અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે. એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 ફોર 2047. અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જયારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યો કે હવે પીએમ સાહેબ બોલશે, કેવું આમ અતળું લાગે. આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ પા ડો હોય. અને જયારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો નરેન્દ્રભાઈ કેમ છો, એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું નરેન્દ્રભાઈ હેલો સમજી જાઉં. દુનિયાના કોઈ પણ દેશમાં જાઉં એટલે એકાદ તો બળે. પણ ભાઈઓ બહેનો, તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે. ભાઈઓ બહેનો, દેશને 60 સાલ તક કોંગ્રેસ કા રાજ દેખા હૈ, ઓર દેશને 10 સાલ ભાજપા કા સેવા કાલ ભી દેખા હૈ. વો શાસન કાલ થા, યે સેવા કાલ હૈ. કોંગ્રેસ કે 60 સાલ કે શાસન મેં કરીબ 60% ગ્રામીણ આબાદી કે પાસ ટોયલેટ નહીં થા, શૌચાલય નહીં થા. એ 60 સાલ કે બાદ 10 સાલ મેં
ભાજપા સરકારને ઇસ દેશ મે શત પ્રતિશત ટોયલેટ બના દીએ. સાઠ સાલ મે કોંગ્રેસ દેશ મે સિર્ફ 3 કરોડ ગ્રામીણ ઘરો તક હી નલ સે જલ કી સુવિધા પહોંચા પાઈ, યાને કે 20% ભી નહીં, 20% સે ભી કમ ઘરો મે વો નલ સે જલ પહોંચા પાઈ. 10 સાલ મે હી નલ સે જલ પહોંચને વાલે ઘરો કી સંખ્યા આજ 14 કરોડ ઘર હો ગઈ હૈ, યાને 75% ઘરો મે નલ સે જલ પહોંચા હૈ. 60 સાલ મેરે 10 સાલ, આપ દેખીએ કિતના બડા ફર્ક હૈ. 60 સાલ મે કોંગ્રેસ ને ક્યા કિયા, બેંકો કા રાષ્ટ્રીયકરણ કિયા, બેંકો પર કબજા કર લિયા ઓર યે કહા કે બેંક ગરીબો કે લિયે હોની ચાહિયે.